નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ત્રીજા ચેપ્ટરનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ કંપનીના વાર્ષિક હિસાબ, જેમાં આપણે બંને પત્રકોનો અભ્યાસ કરવાનો છે, નફા નુકસાનનું પત્રક અને પાકો સર્વે. અત્યાર સુધીના આપણે જે દાખલાઓ જોયા એ દાખલાઓમાં આપણે બંને પત્રકોનો અલગ અલગ અભ્યાસ કરી ચૂક્યા. નફા નુકસાનનું પત્રક કઈ રીતના તૈયાર કરવું અને પાકો સર્વે છે કઈ રીતના તૈયાર કરવું. હવે ટેક્સ્ટબુકમાં તમને જે બે દાખલાઓ આપેલા છે એ બંને દાખલાઓ એવા છે કે જે સંપૂર્ણ વાર્ષિક હિસાબ આવશે, એટલે કે બંને પત્રકો છે એ શું તૈયાર કરવાના, સાથે તૈયાર કરવાના આવશે. દાખલો 9મો અને દાખલો 10મો, એની બહાર તમને કાંઈ પૂછાવાનું નથી. સ્વાધ્યાયના જે દાખલાઓ છે એ જ દાખલાઓ તમને પરીક્ષાઓમાં પૂછાશે, એમાંથી કોઈ અલગ પ્રકારના દાખલાઓ કાંઈ મળવાની જરૂર નથી. 9મો અને 10મો દાખલો આપણે જે આખા વાર્ષિક હિસાબોનો અભ્યાસ કરીએ તો પહેલા આપણે 10મા દાખલાનો અભ્યાસ કરશું, પછી 9મા દાખલા. તો ટેક્સ્ટ બુકમાં જુઓ દાખલા નંબર 10. તારીખ 31/3/2017 ના રોજ પાર્થ લિમિટેડનું કાચું સરવૈયું નીચે મુજબ છે. તો અહીંયા આપણે આખા વાર્ષિક હિસાબ છે એટલે તમને રકમ માથું આપે છે કાચું સરવૈયું. એક આખા સર્વે ઉપરથી આપણે આખા વાર્ષિક હિસાબ તૈયાર કરવાના હશે. નીચે તમને કાચું સર્વે આપેલ છે, વિગત ઉધાર અને જમા, આપણે બાકીઓ ધ્યાનમાં લેવાની છે. કાચા સર્વેની નીચે તમને કીધું કે ઉપરની માહિતી પરથી કંપની દ્વારા 2013ના પરિશિષ્ટ 3 મુજબ તારીખ 31/3/2017ના રોજ પૂરા થતા વર્ષના વાર્ષિક હિસાબ તૈયાર કરો. હિસાબોને લગતી નોંધ જરૂર નથી, બરાબર, એ નોંધ આપણે ક્યાંય વધારાની કરવાની નથી. અહીંયા તમને કીધું કે વાર્ષિક હિસાબ તૈયાર કરો. વાર્ષિક હિસાબ એટલે આપણે બંને પત્રકો છે એ સાથે તૈયાર કરવાના આવશે, નફા નુકસાનનું પત્રક અને પાકો સર્વે. જ્યારે દાખલો પૂછાય ત્યારે મેં અગાઉ તમને સૂચના આપેલ છે એ પ્રમાણે સૌથી પહેલા તો તમારે બંને પત્રકના આખા ફોર્મેટ છે એ ગણવા પડે. વાર્ષિક હિસાબ પૂછાય એટલે સૌથી પહેલું કામ તમારે નફા નુકસાનનું પત્રક ઉપર એડી પાર્થ લિમિટેડનું તારીખ 31/3/2017ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાનનું પત્રક, આખું પત્રક તૈયાર કરી લેવાનું. ત્યાર પછી પાકા સર્વેનું પત્રક એટલે કે પાર્થ લિમિટેડનું તારીખ 31/3/2017ના રોજનું પાકું સર્વે. પાકા સર્વેની પણ આખી બંને બાજુ છે, આખું પાકા સર્વેનું ફોર્મેટ શું કરવાનું તૈયાર કરી લેવાનું. હવે જે વિગતો આપે છે એ વિગતો આપે છે તે ખાતામાં વિગતો સામે શું કરતી જવાની, નોંધતી જવાની થશે. હવે રકમમાં જોતા જાઓ, જે વિગતો આપે છે એ જો એ વિગત ખર્ચ કે ઉપજ હશે તો એની નોંધ શેમાં થશે, નફા નુકસાનના પત્રકમાં. જો એ દેવું મિલકત કે લેણું કે મૂડી હશે તો એની નોંધ શેમાં કરશું, આપણે પાકા સરવૈયામાં નોંધ કરશું. હવે જે વિગતો આપેલ છે એ વિગતોને એક પછી એક જોતા જાઓ. પહેલી વિગત શું આપેલ છે, વેચાણ. તો વેચાણ કયા પત્રકમાં આવશે, નફા નુકસાનના પત્રકમાં. વેચાણ કોના સામે આવશે તો કે કામગીરીની ઉપજ, એની રકમ આપેલ છે 11,25,000. તો કામગીરીની ઉપજ કેટલી આવશે, 11,25,000. ત્યાર પછીની વિગત કર્મચારી લાભના ખર્ચા, અહીંયા તમને એની જ આપી દીધું કર્મચારી લાભના ખર્ચા. ખર્ચ છે એટલે નફા નુકસાનના પત્રકમાં રકમ આપે છે, એમાં 1,95,000 કર્મચારી લાભના ખર્ચા, 1,95,000. ત્યાર પછીની વિગત માલ સામગ્રી, માલ સામગ્રી એટલે શું કહેવાય, મિલકત એટલે શેમાં આવશે, પાકા સર્વેમાં. એમાં એની હશે માલ સામગ્રી, ક્યાં આવશે, મિલકતો બાજુ માલ સામગ્રી. રકમ આપે છે તમને માલ સામગ્રીની 1,65,000. તો માલ સામગ્રીની સામે 1,65,000 જે રકમ લખો છો એ બધી રકમ અંદરના કોલમમાં જ આવવી જોઈએ. ત્યાર પછીની વિગત નાણાકીય પડતર. તો નાણાકીય પડતર એટલે એ ખર્ચ છે એટલે શેમાં આવશે, નફા નુકસાનના પત્રકમાં નાણાકીય પડતર. એની રકમ આપે છે 26,250. ત્યાર પછીની વિગત આપેલ છે જામીનગીરી પ્રીમિયમ, એની રકમ આપેલ છે 60,000. જામીનગીરી પ્રીમિયમ કોના એડિંગ સામે આવશે તો કેસેમાં આવશે અનામત અને વધારામાં. અનામત અને વધારામાં આપણે જે અનામત
અનામતો આવતી હોય બધાય પ્રકારની અનામતો અને એક વધારાની વિગત શું આવશે? જામીનગીરી પ્રીમિયમ. ભાઈ અનામત અને વધારામાં જામીનગીરી પ્રીમિયમ એની રકમ કેટલી આપે છે? 60,000. એની રકમ અત્યારે એની અંદર રાખે છે. શા માટે? એ આપણે પરમિટ બંધ કરશું ત્યારે આપણે ક્યાં સમજાવી દઈશું શા માટે અંદર રાખે છે. ત્યાર પછી એની દર કાયમી મિલકતો. પણ કાયમી મિલકતોમાં તમને સ્પષ્ટ કરેલું હશે કે દ્રશ્ય છે કે અદ્રશ્ય. તો અહીંયા શું કીધું? દ્રશ્ય મિલકત કેટલી આપે છે? 12,000. તો કાયમી મિલકતમાં દ્રશ્ય મિલકત 12,000. ત્યાર પછીની વિગત વેપારી દેવા કેટલા આપે છે? 90,000. તો વેપારી દેવા, દેવા છે એટલે ઇક્વિટીને જવાબદારીમાં વેપારી દેવા કેટલી રકમ? 90,000. ત્યાર પછીની વિગત ઇક્વિટી શેર મૂડી કેટલી આપે છે? 7,50,000. તો શેર મૂડીમાં ઇક્વિટી શેર મૂડી 7,50,000. ત્યાર પછીની વિગત વેપારી લેણા કેટલા આપે છે? 60,000. લેણું છે એટલે શેમાં આવશે? મિલકતમાં. વેપારી લેણા કેટલી રકમ આપે છે? 60,000. ત્યાર પછીની વિગત અન્ય ઉપજ કેટલી આપે છે? 30,000. તો અન્ય ઉપજ, ઉપજ છે એટલે શેમાં આવશે? નફા નુકસાનના પત્રકમાં અન્ય ઉપજ કેટલી રકમ આપે છે? 30,000. ત્યાર પછીની વિગત આવશે લાંબા ગાળાના ઉછીના નાણાં કેટલા આપે છે? 5,25,000. અહીંયા હેડિંગ જ આપી દીધું લાંબા ગાળાના ઉછીના નાણાં કેટલી રકમ? 5,25,000. ત્યાર પછીની વિગત રોકડ અને બેંક સિલક રકમ આપે છે? 90,000. રોકડી મિલકત કહેવાય એટલે રોકડ અને બેંક સિલક કેટલી રકમ? 90,000. ત્યાર પછીની વિગત ઘસારો, ઘસારો એ પેઢી માટે શું કહેવાય? ખર્ચ એટલે શેમાં આવશે? નફા નુકસાનના પત્રકમાં ઘસારો 33,750. ત્યાર પછીની વિગત વેચેલ માલની પડતર કેટલી રકમ આપે છે? 6,00,000. તો વેચેલ માલની પડતર એટલે શેમાં આવશે? નફા નુકસાનના પત્રકમાં વપરાયેલ માલની પડતર કેટલી રકમ? 6,00,000. ત્યાર પછીની વિગત બિનચાલુ રોકાણ, રોકાણી પેઢીની શું કહેવાય? મિલકત. પણ બિનચાલુ રોકાણો કેટલી રકમ આપી? 2,10,000. બિનચાલુ રોકાણો 2,10,000. પૂરી વિગત આ શું કયા થયા? આખું પાકું સર્વે બરાબર આખા વાર્ષિક હિસાબ. એવું જરૂરી નથી કે તમને બધી વિગતો આપે હોય. આપણે જેટલી વિગત આપી હોય એની વિગત લખવાની, બાકી કોઈ વિગતો લખવાની જરૂર નથી. હવે આપણે બંને પત્રકો શું કરવાના? બંધ. પહેલાં કયું પત્રક બંધ કરવાનું? નફા નુકસાનનું પત્રક બંધ કરો. બંને ઉપજોનો સરવાળો કરો એટલે કુલ ઉપજ કેટલી થશે? 11,55,000. તે જ પ્રમાણે જેટલા ખર્ચાઓ આપેલા છે એ ખર્ચાઓનો સરવાળો કરો એટલે પેઢીના કુલ ખર્ચાઓ કેટલા થશે? કુલ ખર્ચાઓ થશે 8,55,000. ખર્ચાઓનો સરવાળો કરો એટલે 8,55,000. ઉપજ અને ખર્ચાઓ મળી જાય એટલે શું મેળવવાનો? નફો. કઈ રીતના મળશે? ઉપજમાંથી ખર્ચાઓ શું કરો? બાદ કરો એટલે કરવેરા પહેલાનો નફો કેટલો આવશે? 3,00,000. જો રકમમાં ક્યાંય કરવેરાની જોગવાઈ આપે છે તો કે ક્યાંય તમને કરવેરાની જોગવાઈ નથી દીધી તો આપણે કાંઈ બાદ કરવાની નથી. તો કરવેરા બાદનો નફો કેટલો આવશે? 3,00,000. હવે એક આ વિગત જ્યારે તમે આખા વાર્ષિક હિસાબ તૈયાર કરો છો ત્યારે જે તમને છેલ્લે નફો વધશે એ નફો આપણે ક્યાં લઈ જવો પડશે? પાકા સરવૈયામાં લઈ જવો પડશે. હવે નફો એટલે શું કહેવાય? નફા નુકસાન ખાતું કહેવાય. તો એ નફો તમારે કોના એક સામે લખવાનો આવશે? અનામત અને વધારામાં. જો અનામત અને વધારામાં ઘણી વખત બે વિગતો આવી શકશે, બાકી કોઈ વિગતોમાં આવશે નહીં. અને ત્યારે તમે આખા વાર્ષિક હિસાબ તૈયાર કરતા હોય ત્યારે અનામતમાં એક વિગતો નક્કી છે શું આવશે? નફો. જો બીજી કોઈ વિગત આવે એની પહેલાં તો આપણે એની રકમ ક્યાં રાખી દેવાની? અંદર. અહીંયા આવે પ્લસ નફો. જો ખોટ આવે તો એમાંથી શું કરવાની? માઇનસ. કેટલી રકમ? 3,00,000. બાદ કરો કે કેટલા આવશે? પેલા પ્લસ કરો કે 3,60,000. જો નફો આવે તો પ્લસ કરવાનો, ખોટ આવે તો શું કરવાનું? બાદ. આ નફા નુકસાનનું પત્રક પૂરું. હવે એ જ પ્રમાણે પત્રક બંધ કરવાનું આખું સર્વે.
પાકું સર્વૈયું બંધ કરો ત્યારે એ પાકા સર્વૈયામાં સૌ પ્રથમ ઇક્વિટી અને જવાબદારી બાજુ જે હેડિંગો છે, હેડિંગના ટોટલ પહેલાં ક્યાં લખતા જવાના, બારના કોલમમાં પહેલાં આપણે શેરહોલ્ડરના ભંડોળ એ બંનેનો ટોટલ કરો એટલે કુલ રકમ કેટલી થશે, 11,10,000. પછી બિન ચાલુ જવાબદારીમાં એક જ વિગત છે એટલે એનો ટોટલ 5,25,000. એ જ પ્રમાણે ચાલુ જવાબદારીમાં પણ એક જ વિગત છે એટલે એનો ટોટલ કરો કેટલા આવશે, 90,000. હવે એ ત્રણેયનો ટોટલ કરો એટલે કુલ ટોટલ કેટલો થશે, 17,25,000. આ ઇક્વિટી અને જવાબદારી બાજુ. એ જ પ્રમાણે મિલકત બાજુનો ટોટલ કરો, પહેલા મિલકતો બિન ચાલુ મિલકતો 14,10,000. એ જ પ્રમાણે ચાલુ મિલકતો છે જે આપેલ છે એનો ટોટલ કરો એટલે ચાલુ મિલકતો થશે 3,15,000. એ બંનેનો ટોટલ કરો એટલે 17,25,000. પાકું સર્વૈયું હશે ત્યારે પાકા સર્વૈયાની બંને બાજુનો ટોટલ છે એટલો આવવો જોઈએ, એક જ સરખો. બસ આ આખા વાર્ષિક હિસાબ. અમારા સિવાય બીજી કાંઈ નવી બાબતો આવી શકશે ને હા, ત્યારે તમને અહીંયા હેડિંગના બદલે અંદરની વિગતો આપેલ હોય એના માટે આપણે વિગતો છે એ યાદ રહેવી જોઈએ. અને ખાસ કરીને કહું છું કે ફોર્મેટ દરરોજ એક વખત મોડે લખો, ફોર્મેટ યાદ હશે તો તમે એનો દાખલો છે એ શું કરી શકશો, ગણી શકશો. આ પણ દાખલો વિડીયો આખો જોયા પછી જાતે ફેસબુકમાં ગણજો એટલે પાછો એક વખત ખબર પડી જાય કઈ રીતે દાખલાની સેટ કરવી.